નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટનિલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી તો મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત ગણિત વિષયમાં આપણે પ્રશ્ન આઠ આપણે પ્રશ્ન સાત આપણે હોમવર્ક માટે આપ્યું હતું હવે છે પ્રશ્ન આઠ એક ભોય તળિયાની લંબાઈ પાંચ મીટર છે લંબાઈ આપવામાં આવી છે પાંચ મીટર પહોળાઈ ચાર મીટર છે તેના પર ત્રણ મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરી છે તો શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો હવે આપણને ભોયતળિયાની લંબાઈ કેટલી આપવામાં આવી છે પાંચ પહોળાઈ છે ચાર આપવામાં આવી છે પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ મીટર બાજુવાળી ચોરસ શેતરંજી પણ પાથરવામાં આવી છે તો જે ક્ષેત્રંજી પાથરી છે એના સિવાયના ભાગના ક્ષેત્રફળનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો મિત્રો આપણે આ દાખલો ગણીશું તો મિત્રો જુઓ આપણને આ પ્રકારે આપવામાં આવ્યું છે કે ભોયતળિયાની લંબાઈ જો આ ભોયતળિયું છે તો ભોયતળિયાની લંબાઈ પાંચ મીટર છે એની પહોળાઈ તો આ પહોળાઈ છે ચાર મીટર પહોળાઈ પાંચ લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર હવે આપણે એના આધારે સૌ પ્રથમ શોધી નાખીએ મિત્રો આપણે અહીં લખીએ ભોય તળિયાની લંબાઈ ભોય તળિયાની લંબાઈ કેટલી છે તો પાંચ મીટર ભોય તળિયાની પહોળાઈ ભોય તળિયાની પહોળાઈ તો ભોયતળિયાની પહોળાઈ કેટલા આપવામાં આવી છે તો ચાર મીટર આપવામાં આવી છે તો આપણે સૌપ્રથમ શું કરીશું મિત્રો કે જે ભોયતળિયાની લંબાઈ અને પહોળાઈની આધારે ભોયતળિયાનું ક્ષેત્રફળ આપણે શોધી નાખીશું તો આપણે અહીં લખીએ ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે લંબાઈ છે પાંચ મીટર પહોળાઈ છે ચાર મીટર પાંચ ગુણ્યા ચાર તો પાંચ ગુણ્યા ચાર વીસ ચોરસ મીટર થઈ ગયું વીસ ચોરસ મીટર હવે મિત્રો આપણે જોઈએ તો ભોય ઉપર ચોરસ આકારની શેત્રંજી પાથરવી છે આ ભોયતળિયું છે એમાં ચોરસ આકારની આ શેત્રંજી પાથરવી છે ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ આપણે જોઈ લઈએ આ ચોરસ છે મિત્રો તો આપણને રકમમાં પણ કહેવામાં આવ્યું છે કે ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ તો આપણે આ જે ક્ષેત્રંજી છે એનું ક્ષેત્રફળ આપણે શોધી નાખીએ ત્યારબાદ આપણે જે ભોયતળિયાનું ક્ષેત્રફળ છે એમાંથી શેત્રંજીનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું ફરી એકવાર મિત્રો આપણે સવાલને સમજીએ કે આ એક ભોયતળિયું છે ભોયતળિયાની લંબાઈ પાંચ મીટર છે પહોળાઈ ચાર મીટર છે તો આપણે સૌપ્રથમ આખું જે ભોયતળિયું છે એનું ક્ષેત્રફળ શોધી નાખ્યું ત્યારબાદ આપણે જે ચોરસ છે એ ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખશું તો ભોય તળિયામાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું તો આપણને જવાબ મળશે તો આપણે હવે લખીએ મિત્રો ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો બાજુ ગુણ્યા બાજુ લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ કેટલી છે ત્રણ ત્રણ મીટર ગુણ્યા ત્રણ મીટર તો જવાબ આવશે નવ ચોરસ મીટર તો મિત્રો આ છે ભોયતળિયાનું ક્ષેત્રફળ આપણે આજે વીસ આવ્યું એ છે ભોયતળિયાનું ક્ષેત્રફળ અને નવ છે એ ચોરસનું ક્ષેત્રફળ છે બરાબર છે તો આપણે હવે ભોયતળિયાનું ક્ષેત્રફળ વીસ ચોરસ મીટર છે જ્યારે શેત્રંજીનું ક્ષેત્રફળ નવ ચોરસ મીટર છે તેથી ભોય તળીએ શેત્રંજી પાથરતા અમુક ભાગ જે ખુલ્લો રહી જશે તો શેત્રંજી પાથરતા બાકી ક્ષેત્રફળ શેત્રંજી આપણે પાથળી લઈએ અને જે બાકી આ જે રહી જાય છે બાકી ભાગ એનું આપણે શોધવાનું છે તો શેત્રંજી પાથરતા બાકી રહેલ ક્ષેત્રફળ શેત્રંજી પાથરતા બાકી રહેલ ક્ષેત્રફળ બરાબર વીસ ચોરસ મીટર માઇનસ વીસમાંથી આપણે નવ બાદ કરીશું તો વીસ ચોરસ મીટર ઓછા નવ ચોરસ મીટર તો વીસમાંથી નવ ચોરસ મીટર બાદ કરી દઈએ તો જવાબ આવશે અગિયાર ચોરસ મીટર મિત્રો ફરી એકવાર જુઓ આપણે સમજીએ કે આ એક ભોયતળિયું છે લંબાઈ અને પહોળાઈ ભોયતળિયાને આપવામાં આવી છે તો આપણે સૌપ્રથમ પ્રથમ ભોયતળિયાનું ક્ષેત્રફળ શોધી નાખ્યું જે વીસ ચોરસ સેન્ટીમીટર છે ત્યારબાદ અંદર એક શેત્રંજી ચોરસ ભાગમાં પાથરવામાં આવી છે તો એ ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ નવ ચોરસ મીટર થઈ ગયું હવે શેત્રંજી પાથરતા જે બાકી રહેલ ક્ષેત્રફળ છે તો આપણે ભોયતળિયાનું ક્ષેત્રફળ વીસ શોધ્યું અને એમાંથી ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ નવ ચોરસ મીટર તો આપણને જવાબ મળે છે ચોરસ મીટર તો જવાબ આવશે શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ આ ભાગનું તો શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ અગિયાર ચોરસ મીટર છે હવે મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નવ જોઈશું એક જમીનની લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર છે એક જમીનની લંબાઈ પાંચ મીટર લંબાઈ આપવામાં આવી છે પહોળાઈ આપવામાં આવી છે તેમાં એક મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પાંચ ફૂલના ક્યારા બનાવ્યા છે તો જમીનના બાકી ભાગનું ક્ષેત્રફળ કેટલું તો મિત્રો આપણે આ દાખલામાં શું કરી શકીએ તો હવે આ દાખલો તમારે જાતે ગણવાનો છે કઈ રીતે ગણશો તો સૌ પ્રથમ આપણે એની સમજૂતી મેળવીશું કારણ કે આપણે દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે તો એક જમીનની લંબાઈ આપી છે તો લંબાઈ અને પહોળાઈ તમને આપવામાં આવેલ છે તો એના આધારે તમે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધી શકશો પાંચ ગુણ્યા ચાર એટલે વીસ તમને ક્ષેત્રફળ મળશે ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે જમીનના ટુકડાઓમાં પાંચ ચોરસ ક્યારા બનાવવામાં આવ્યા છે તો એક ચોરસ ફૂલના ક્યારાની લંબાઈ એક મીટર છે કેટલી છે એક ચોરસ કેરાની લંબાઈ એક મીટર છે તો એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ કેટલું બરાબર છે મિત્રો કે એક ચોરસ ફૂલનો કેરો છે એટલે એ પણ એક જ મીટર આવશે તો એક ગુણ્યા એક તો એક ગુણ્યા એક કેટલા થઈ જશે તો એક જ થઈ જશે તો એવા પાંચ ફૂલના ક્યારા બનાવ્યા છે જો એક છીએ કે એક ચોરસ બરાબર પાંચ ચોરસ મીટર તો હવે એ આવી ગયું મિત્રો તો પાંચ ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેલ જમીનનું ક્ષેત્રફળ સૌપ્રથમ અહીં તમને મળશે ક્ષેત્રફળ પાંચ ગુણ્યા ચાર એટલે તમને પહેલાં મળશે વીસ ચોરસ મીટર મળી જશે એ તમને જમીનના ટુકડાનું ક્ષેત્રફળ મળશે ત્યારબાદ પાંચ ચોરસ ફૂલના ક્યારા જે તમે બનાવશો એ તમને પાંચ ગુણ્યા એક એટલે પાંચ ચોરસ મીટર મળશે આપણે શોધવાનું છે કે પાંચ ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ તો વીસમાંથી પાંચ બાદ કરશું આપણે જે ઉપર દાખલો ગણ્યો પ્રશ્ન નંબર આઠ એ પ્રકારે છે એટલા માટે તમારે આ દાખલો જાતે ગણવાનો રહેશે બરાબર છે મિત્રો હવે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર દસ ને તમે પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર દસ જોશો તો આ પ્રકારે આપણને પ્રશ્ન નંબર દસ આપવામાં આવેલ છે હવે જોઈએ મિત્રો નીચેની આકૃતિઓને લંબ ચોરસમાં વિભાજિત કરીને એમનું ક્ષેત્રફળ સેન્ટીમીટરમાં આપેલા છે માપ સેન્ટીમીટરમાં આપણને આપવામાં આવ્યા છે તો આપણે એને લંબ ચોરસમાં વિભાજીત કરવાનું છે સૌપ્રથમ પ્રથમ સેમાં વિભાજીત કરીશું તો લંબ ચોરસમાં આપણે વિભાજિત કરીશું તો અહીં જોઈએ મિત્રો હવે મિત્રો આપણે પ્રશ્ન દસમાં જોઈ શકીએ છીએ કે આપણને આકૃતિ આપવામાં આવેલ છે એને લંબચોરસમાં આપણે લંબચોરસ અથવા તો ચોરસમાં વિભાજીત કરીને ક્ષેત્રફળ શોધીશું તો મિત્રો જુઓ કે સૌ પ્રથમ આપણે અહીં ડોટ લાઈન કરી દીધી તો આ શું બની ગયું ચોરસ ચોરસ બની ગયું ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો બાજુ ગુણ્યા બાજુ તો અહીં બાજુ આપી છે ત્રણ તો પહેલાં તમે લખશો કે પહેલાં ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ એટલે ત્રણ ગુણ્યા ત્રણ જવાબ આવશે નવ બીજું બને છે લંબચોરસ જો આપણે અહીં બીજી ડોટ લાઈન બનાવી છે બે નંબર આપ્યો છે એ લંબચોરસ બનશે ત્યારબાદ ત્રીજું એ ચોરસ બનશે જો આપણે ચાર બાજુ જોઈ શકીએ છીએ ત્યારબાદ ચોથું છે એ લંબચોરસ બનશે તો એ રીતે તમારે લંબચોરસ ચારે ચાર ચોરસ છે લંબચોરસ છે ચોરસ છે અને લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધી તમામનો સરવાળો કરવાનો રહેશે એટલે કે આકૃતિનું કુલ ક્ષેત્રફળ અહીં શોધવાનું રહેશે અહીં શું શોધશો તમે તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ એ જ રીતે આપણે અહીં જોઈએ તો અહીંથી ડોટ લાઇન બનશે અહીંથી પણ ડોટ લાઇન બનશે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ લંબચોરસ ત્રણે ત્રણ લંબચોરસ બને છે એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ લંબચોરસ બને છે તો અહીં લંબાઈ કેટલી આપવામાં આવી છે ત્રણ અને પહોળાઈ એક આપવામાં આવી છે તો ત્રણ ગુણ્યા એક થશે બીજામાં જોઈએ તો કેટલો આપવામાં આવ્યું છે મિત્રો લંબચોરસ બેનું ક્ષેત્રફળ તો લંબાઈ ત્રણ સેમી પહોળાઈ એક સેમી આપવામાં આવી છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ લંબાઈ છે અને આની પહોળાઈ કેટલી છે તો એ પહોળાઈ એક સેમી છે એ જ રીતે અહીં પણ આપણે આખા ચોરસનું જોઈએ તો આ બે છે તો અહીં કેટલા થઈ જશે આ એક થઈ જશે એટલે આખાની કેટલી થઈ ગઈ મિત્રો લંબાઈ ત્રણ સેમી થઈ ગઈ છે બરાબર છે તો ત્રણ ગુણ્યા એક પહોળાઈ તો એક જ છે તો આ રીતે તમારે અહીં પ્રશ્ન નંબર દસ નોટબુકમાં ગણવાનો રહેશે અને આ પ્રકારે એનું કુલ ક્ષેત્રફળ પણ શોધવાનું રહેશે આ જ પ્રકારે મિત્રો તમને પ્રશ્ન અગિયાર અને પ્રશ્ન બાર આપવામાં આવેલ છે પ્રશ્ન અગિયાર પણ પ્રશ્ન દસ પ્રકારે જ છે તો તમે લંબચોરસ ચોરસ અહીં જે બને એનું ક્ષેત્રફળ શોધશો આપણે અહીં ડોટ લાઇન મિત્રો કરીએ જો આપણે અહીં ડોટ લાઇન કરીએ તો આ એક લંબચોરસ બને છે અને આ બીજું લંબચોરસ બને છે એની લંબાઈ કેટલી છે તો આપણે પહેલાંમાં જોઈએ તો લંબાઈ બાર સેમી છે જુઓ લંબાઈ બાર સેમી છે અને પહોળાઈ કેટલી છે તો પહોળાઈ બે સેમી છે તો તમે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકશો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને જવાબ ચોવીસ મળશે એ જ રીતે બીજા લંબચોરસનું શોધશો તો જવાબ તમને આઠ છે અને બે છે તો લંબાઈ કેટલા મળશે ક્ષેત્રફળ મળશે તમને સોળ મળશે તો આ ચોવીસ અને સોળનો સરવાળો કરશો તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધવાનું રહેશે જે પ્રશ્ન દસના પ્રકારે જ છે બાર પણ ગણવાનો રહેશે તો આ રીતે મિત્રો અહીં આપણું દસ પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે અને પ્રકરણ દસ માપન પણ પૂર્ણ થાય છે આ પ્રકારે દાખલા ગણવા માટે મિત્રો તમે આ પ્રકારના જે દાખલાઓ છે સ્વાધ્યાય પોથીના એ તમે સ્વાધ્યાય પોથીમાં પ્રેક્ટિસ કરશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો